गुड मॉर्निंग विद्यार्थीओ, अगाउना लेक्चर में आपणे 1857 विप्लवनी चर्चा करी हती। तो 1857 विप्लव एटले शुं, विप्लव केवी रीते उद्भव्यो, विप्लवनो अर्थ शुं थाय, विप्लव थवाना मुख्य कारणों कया हता, तेना विशेनी चर्चा करी। हवे आपणे चौथा नंबरनुं कारण जोईशुं, लश्करी कारणनी अंदर आपणे जोईशुं तत्कालीन कारण। लश्करी कारणनी अंदर एनो पेटा मुद्दो छे तत्कालीन कारण। હિંદના દેશી રાજવીઓ, જમીનદારો અને ઠાકોરોમાં અંગ્રેજોની નીતિ પ્રત્યે અસંતોષ હતો। હવે જે હિંદના દેશી રાજાઓ હતા એ જમીનદારો વગેરેમાં અંગ્રેજોએ જે નીતિ અપનાવી હતી તેમના પ્રત્યે લોકોમાં રોષ હતો। ડોક્ટર આરસી મજમુદાર એવું માને છે કે 1857 વિપ્લવ એ સિપાહીઓનો વિપ્લવ હતો। તે સિપાહીઓએ સાથ ન આપ્યો હોય તો આ ઘટના ગંભીર સ્વરૂપ લઈ તીવ્ર અસંતોષ વ્યાપ્યો હોત। જ્યારે દેશી સૈનિકોની લશ્કરી ટુકડીઓએ તેનો વિરોધ કર્યો તેથી તેને વિખેરી નાખવામાં આવ્યો। આરસી મજબૂતદાર જે છે એવું માને છે કે 1857 જે વિપ્લવ થયો એ વિપ્લવની અંદર એ સિપાહીઓનો વિપ્લવ હતો અને સૈનિકોની લશ્કરી ટુકડીએ તેનો વિરોધ કર્યો અને આના કારણે વિરોધ કરતા તેને વિખેરી નાખવામાં આવ્યો। તો વિરોધ શા માટે કર્યો હતો એની ચર્ચા પણ આપણે અગાઉ કરી હતી કે 1857 વિપ્લવની અંદર એનફિલ્ડ નામની જે રાઇફલ હતી એ રાઇફલનો ઉપયોગ કરેલો હતો અને એની અંદર ગાય અને ડુક્કરની ચરબી લગાડવામાં આવેલી હતી, માટે તેનો વિરોધ થયો હતો એની ચર્ચા આપણે અગાઉ કરેલી છે। પ્રથમ અફઘાન વિગ્રહ દરમિયાન હિન્દી સૈનિકો તેમના ધર્મનું પાલન કરી શક્યા નહીં। જ્યારે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમના જાતિ ભાઈઓએ બહિષ્કાર કર્યો। પ્રથમ અફઘાન વિગ્રહ થયો એ સમય દરમિયાન જે હિન્દી સૈનિકો હતા એ તેમના ધર્મનું પાલન ન કરી શકતા તેઓ ભારત પાછા ફર્યા અને તેમના જાતિ ભાઈઓ એમનો બહિષ્કાર એ સમયે કર્યો હતો। આ ઉપરાંત સિંધ વિગ્રહ અને અફઘાન વિગ્રહ દરમિયાન વધારે વચન અપાતા હતા, તે વચનોનું અંગ્રેજોએ પાલન ન કર્યું અને જેનાથી પ્રજામાં અસંતોષ વ્યાપ્યો। વિપ્લવમાં બ્રિટિશ સરકારની સરખામણીમાં સૈનિકોનું સંખ્યાબળ વધારે હતું। વિપ્લવની અંદર જે બ્રિટિશ સરકારના જે સૈનિકો હતા એની અને હિન્દી સૈનિકોની સરખામણીની અંદર બ્રિટિશોનું જે સંખ્યાબળ હતું એ હિન્દીઓનું સંખ્યાબળ વધારે હતું। ભારતીય સૈનિકોની સંખ્યા 23,300 હતી, જ્યારે ઇંગ્લેન્ડ સૈનિકોની સંખ્યા 45,333 હતી। આ સમયે લશ્કરમાં એવી અફવા ફેલાવી કે સૈનિકો એનફિલ્ડ રાઇફલ તોડવા માટે તેના પર ગાય અને ડુક્કરની ચરબી લગાડવામાં આવે છે। એટલે કે જે અગાઉ પણ મેં વાત કરી હતી કે જે બંદૂક એટલે કે જે રાઇફલને તોડવાની હતી એના ઉપર ગાય અને ડુક્કરની ચરબી લગાડેલી હતી, માટે હિન્દુઓ માટે ગાય એ પવિત્ર માતા સમાન ગણાય, માટે તેની ચરબીમાંથી જે વસ્તુ બનેલી હોય એ વસ્તુને હિન્દી લશ્કરી સૈનિકોએ અડકવાની ના પાડી હતી। આનાથી હિન્દુ મુસ્લિમ સૈનિકો ચોંકી ગયા, જ્યારે એમને આ વાતની ખબર પડી ત્યારે તેમને આશ્ચર્ય થયું અને નવાઈ લાગી અને ચોંકી ગયા અને તેનો ધર્મ જોખમમાં છે એવું લાગવા લાગ્યું। એટલે ચરબીવાળા કારતૂસોની સંખ્યા સ્પષ્ટ કરવાની અંગ્રેજોએ માંગણી કરી। એટલે જ્યારે આ વાતનો જ્યારે એ લોકોએ વિરોધ કર્યો ત્યારે અંગ્રેજોએ શું કર્યું કે તમે પણ એવી રીતે બતાવો કે આમાંથી કઈ રાઇફલ ચરબીવાળી છે। જ્યારે લશ્કરી અધિકારીઓએ અસ્પષ્ટ જવાબ આપ્યો ત્યારે સૈનિકો દ્વારા તપાસ કરતા અફવા સાચી જણાઈ। જ્યારે મંગળ પાંડે નામનો જે શહીદ થઈ ગયા એ મંગળ પાંડે જ્યારે અંગ્રેજોને પૂછ્યું કે શું સાચે જ આની ઉપર એનફિલ્ડ રાઇફલ ગાય અને ડુક્કરની ચરબી લગાડવામાં આવી છે, ત્યારે બ્રિટિશ સરકાર જે હતી એમણે અસ્પષ્ટ જવાબ આપ્યો, ત્યારે બહારથી એમને આ વાત સાચી છે એવી ખાતરી થઈ ગઈ। ત્યારે બંગાળની છાવણીમાં અશાંતિ ફેલાઈ અને લોકોમાં એ છાવણી જે હતી ત્યાં અશાંતિ ફેલાઈ ગઈ। દેશી સૈનિકો રાઇફલને અડકવા માટે ના પાડી દીધી, આ જે હિન્દી સૈનિકો હતા એમણે એ રાઇફલને અડકવાની ના પાડી। મંગળ પાંડે નામના બ્રાહ્મણ સિપાહીને સજા કરી ત્યારે મંગળ પાંડે અંગ્રેજ અધિકારીનું ખૂન કર્યું અને ભરી સભાની અંદર મંગળ પાંડે એને અડકવાની નિશાન તાકવાનું હોય છે એ સમયે એને અડકીને
निशान ताके छे। त्यारे मंगल पांडे आने सखत विरोध कर्यो अने एनी सामे एनी साथे जे अंग्रेज अधिकारी हता ए अंग्रेज अधिकारी नु मंगल पांडे खून कर्यो। तेथी मंगल पांडे ने टोपना गोले बांधी नाखवामां आव्या अने आ छावणी में 29 मार्च 1857 ना रोज आ घटना थई अने बळवानी शुरुआत 8 एप्रिल 1857 में मंगल पांडे ने फांसी आपवामां आवी अने आ रीते 1857 ना विप्लव में शहीद थनार सौ प्रथम मंगल पांडे हता। હવે આપણે જોઈશું 1857ના વિપ્લવના પરિણામો કે 1857ના વિપ્લવના કયા પરિણામો આવ્યા તો એમાં પોઈન્ટ છે કંપનીના શાસન સામે થયેલા બળવાને કારણે ઇંગ્લેન્ડના શાસકો ચોંકી ઉઠ્યા। હિંદ પરથી કંપનીનું શાસન નાબૂદ કરીને બ્રિટિશ સરકારનું શાસન સ્થાપવા તે વખતના ઇંગ્લેન્ડના વડાપ્રધાન પામર્સ્ટને એક ખરડો આમસભામાં રજૂ કર્યો। 2 ઓગસ્ટ 1858ના રોજ કાયદા દ્વારા ભારતમાંથી કંપનીના શાસનની નાબૂદી કરવામાં આવી। 1858ની અંદર આ કાયદાની નાબૂદી થઈ। ભારતનો સીધો વહીવટ એ સમયે બ્રિટિશ તાજના હાથમાં આવી ગયો। બીજું કારણ છે હિન્દી વજીરના હોદ્દાની જોગવાઈ। હિન્દ અંગે વહીવટનું સ્વરૂપ બદલાતા તેની દેખરેખ વ્યવસ્થા અને નિયંત્રણ રાખવા માટે હિન્દી વજીરની હોદ્દાની જોગવાઈ કરવામાં આવી। હિન્દી વજીરને વહીવટમાં મદદ કરવા માટે 15 સભ્યોની એક કાઉન્સિલ રચવામાં આવી। જ્યારે આ વહીવટ એમના હાથમાં આવ્યો ત્યારે હિન્દી વજીરને વહીવટમાં મદદ કરવા માટે 15 સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી। ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે ગવર્નર જનરલને બદલે વાઇસરોયની નિમણૂક, એટલે કે વાઇસરોયની નિમણૂક। સરકારના હિન્દના પ્રતિબિંબ એવા ગવર્નર જનરલને બ્રિટિશ વાઇસરોય બનાવવામાં આવ્યો। આ હોદ્દાની રૂએ તે દેશી રાજ્યોના સંબંધમાં તાજના પ્રતિનિધિ તરીકે વર્તશે, એટલે કે જ્યારે હિન્દી પ્રતિબિંબ એવા ગવર્નર જનરલને જ્યારે બ્રિટિશ વાઇસરોય બનાવવામાં આવ્યો ત્યારે હોદ્દાની રૂએ તે દેશી રાજ્યોના સંબંધમાં તાજના પ્રતિનિધિ તરીકે વર્તશે એવું એને કામ આપવામાં આવ્યું। ત્યારબાદ આજે આપણે 1857ના વિપ્લવના જે કારણો છે એ કારણોમાં અગાઉ 3 કારણોની ચર્ચા કરી હતી, ત્યારબાદ આપણે લશ્કરી કારણ જોયું, લશ્કરી કારણની અંદર તત્કાલીન કારણ જોયું, ત્યારબાદ 1857ના વિપ્લવના પરિણામોની અંદર આપણે કંપનીના શાસનની નાબૂદી, હિન્દી વજીરના હોદ્દાની જોગવાઈ અને વાઇસરોયની નિમણૂક જેવા 3 પોઈન્ટ જોયા। હવે નેક્સ્ટ પોઈન્ટ છે તેની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું।